જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી અશ્વ્ય વદનનાર લક્ષ્મી. જગતમાં જીવન જીવવા માટે કેટલીક વસ્તુઓની જરૂર પડે છે, જે વસ્તુઓ વગર આપણે ચલાવી શકીએ નહીં, અથવા જે ન હોવાના કારણે જીવન જીવવામાં વાંધો આવે તે બધી વસ્તુઓને આપણે લક્ષ્મી કહીએ છીએ. અન્ન, વસ્ત્ર, મકાન, પુસ્તક, દવા વગેરે એવી વસ્તુઓ છે કે જે વિના આપણે ગૃહસ્ત્રીના સંચાલનમાં મુશ્કેલ પડે છે. આ બધી જરૂરિયાતોની વસ્તુઓને ચલણી નાણાંના રૂપમાં આપણે સુરક્ષિત રાખીએ છીએ. રૂપિયાના બદલામાં આપણે જ્યારે ઈચ્છીએ છીએ ત્યારે જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ. ધન સંગ્રહનો એ જ ઉદ્દેશ છે. પરિશ્રમ, માનસિક યોગ્યતા, સાધન, પૂંજી, સહકાર અને પરિસ્થિતિઓ પર ધન પ્રાપ્તિનો આધાર છે. એ બધા પૈકી કેટલીક વસ્તુઓ તો મનુષ્ય પોતાના પ્રયત્ન અને પુરુષાર્થ દ્વારા મેળવી શકે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે કે જે મનુષ્યના હાથમાં નથી અમાવતી. માત્ર પુરુષાર્થ દ્વારા જ એ વસ્તુઓ મેળવી શકાતી નથી. કેટલાય એવા પ્રસંગો પણ જોવામાં આવે છે કે જ્યારે પ્રયત્ન વિના જ અથવા થોડા જ પ્રયત્નો ઘણો લાભ થાય છે, અને કેટલીક વાર અત્યંત બુદ્ધિશાળી રીતે તે જ પરિશ્રમપૂર્વક કરેલી યોજનાઓ પણ નિષ્ફળ જાય છે. એમાં કોઈ એવી યોજનાઓ પણ છુપાયેલી હોય છે. એમાં ધનવાનને નિર્ધન અને નિર્ધનને ધનવાન બનાવી દેનારા પ્રસંગો ઘણી વાર બનતા હોય છે. એ બધાની પાછળ પણ કોઈ રહસ્યમય તથ્ય છુપાયેલું હોય છે. ગાયત્રીની સ્ત્રી શક્તિ લક્ષ્મી છે. લક્ષ્મી દ્વારા ઐશ્વર્ય, વૈભવ, સંપત્તિ અને ધન વગેરેની પ્રાપ્તિ થાય છે. આ ધન વિશ્વની થાપણ છે. એના ઉપયોગ પોતાના ભોગ, અહંકાર કે સંગ્રહ માટે ન કરતા માનવતાના વિકાસ માટે કરવો જોઈએ. જો મનુષ્ય માત્ર પોતાના સ્વાર્થ માટે જ એ સંપત્તિ પચાવી પાડે તો તેની સંપત્તિ છીનવાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ધનનો કેવા કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ અને શા માટે એ ધન એને મળ્યું છે એ વિચારવા માટેની સદબુદ્ધિ ગાયત્રીના ઉપાસકમાં હોય છે. એ બુદ્ધિ હોવાને લીધે જ એ ધનનો સદુપયોગ કરે છે અને થોડા ધનમાં પણ તે એવો સરસ રીતે તેનો સદુપયોગ કરી તેનો લાભ લઈ જાણે છે. એવા સદુપયોગ મોટા મોટા કરોડાધિપતિ તો પણ ભાગ્ય જ કરતા હોય છે. જેની પાસે મોટી મોટી મિલો, મોટરો, મિલકતો અને તિજોરીઓ ભરી રૂપિયા હોય તે જ માણસ ધનવાન નથી, પરંતુ ખરેખર જોતા તે ઈમાનદારી પૂર્વક કમાય છે અને જેટલો મળે એટલામાં જ સંતુષ્ટ રહે છે તે જ ખરો ધનવાન છે. એને યોગ્ય જરૂરિયાતો વગર અટકી રહેવું પડતું નથી. તેમને પોતાના થોડા ધનમાં અને કુબેરમાં જેટલો જ સંતોષ રહે છે એટલી સ્વાર્થ ગાયત્રી ઉપાસના દ્વારા ધનની પુષ્કળ વૃદ્ધિ થતી જોવા મળે છે. એની સાથે સાથે એના સદુપયોગ કરવાની સદબુદ્ધિ પણ વધતી રહે છે. એ દ્વારા ઉપાસકનું ધન પણ ધન્ય બની જાય છે. કોઈ ગાયત્રી ઉપાસક આગો ભૂખ્યો જોવા મળતો નથી. જય ગુરુદેવ.